फ्रेंड्स स्वाध्याय 14.8 दाखला नंबर 3 जेनी अंदर तमने छूटती आवृत्ति आपेली छे, मतलब आवृत्तिनी अंदर तमने एक जगह संख्या नहीं आपेली, एनी जगह मात्र तमने शू लखीने आप्युं छे एफ बराबर। ने तमने ए दाखलानी अंदर रकम में मध्यक आपी दीधेलो छे एच बराबर 18 अने आपणने एफ छे ई केटला छे ई आपणने शू करवानुं छे शोधवानुं छे दोस्तों। तो आनी अंदर एचआई यूआई ने बधुं सेम ज छे, आपणे अहींया विचलननी रीतथी शोधशुं दोस्तों, तमे ढाल मध्यकनी रीते पण शोधी शको छो। तमने अत्यारना सिलेबसमां दोस्तों एटलो ज छे, एक ज छूटती आवृत्ति छे। लास्ट जे आपणो गुजरात बोर्डनो सिलेबस हतो एनी अंदर F1 ने F2 बे छूटती आवृत्ति शोधवानी हती, अत्यारे तमने ए नथी दोस्तों, एनसीईआरटीनी अंदर एक ज छूटती आवृत्ति छे बराबर। तो तमे ट्राई पेपर ते आते सोल्व करता हो तो एनी अंदर एवी रीतना सम्स आवशे जे तमने अत्यारे तमारा सिलेबसमां नथी बराबर। तो चालो दोस्तों हवे आपणे सौथी पहेला शोधीए एचआई बराबर। एचआई हवे दोस्तों बधाने शोधता आवड़ी रहेलो हशे, विचलननी रीत लईए छीए कारण अहीं त्रण एच छे ए समान छे दोस्तों। हुं तमने वारंवार रिपीट करावुं छुं, एच समान होय तो तमारे विचलननी रीतथी सरळताथी तमे शोधी शकशो। तो अहीं त्रण जुओ एच समान छे बराबर, शोधीए एचआई। एचआई हवे बधाने शोधता आवड़ी रह्यो हशे दोस्तों, 11 + 13 एनो सरवाळो करीए एटले थाय 24, 24 ભાગે આપણે કેટલા કરવાના છે દોસ્તો 2 એટલે થશે 12 બરોબર, 12 × 24 એટલે પહેલો એચઆઈ આપણને મળી ગયો। હવે આપણે શું કરવાનું છે, એ બધામાં કેટલા ઉમેરવાના છે, બબે ઉમેરતા જઈએ તો 12માં 2 ઉમેરશું એટલે કેટલા થશે 14, 14માં 2 ઉમેરીએ એટલે 16, 16માં 2 ઉમેરીએ એટલે 18, એમાં 2 ઉમેરીએ એટલે 20, 20માં 2 ઉમેરશો એટલે 22, એમાં 2 ઉમેરશો એટલે 24। મતલબ આપણો અહીંયા એચ સમાન છે, એચ કેટલો છે 2 બરાબર દોસ્તો। આટલું થઈ ગયું, આટલું બધાને સમજી ગયું ઓકે। હવે આપણે લેવાનો છે યુઆઈ દોસ્તો, અહીં યુઆઈમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને જે એ ધારવાનો છે એ વચ્ચોવચ્ચ જે આવે એ નથી ધારવાનો, પણ જે છૂટતી આવૃત્તિની સામે જે સંખ્યા છે એને તમારે એ લેવાનું છે બરાબર। આ વસ્તુને અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એની સામે આપણે બંનેમાં લઈ લઈએ 0, ઉપર બધા જ આપણે તેવા લેશું માઇનસ અને નીચે બધા પ્લસ જેટલા પણ આવે એટલા બરાબર। તો ચાલો સ્ટાર્ટ કરીએ 1, 2, 3, 4 બરાબર દોસ્તો, નીચે 1, 2। હવે આપણને શું કરવાનું છે દોસ્તો, એફઆઈ અને યુઆઈ આ બંનેનો ઋણાકાર બરાબર, એટલે થઈ ગયો એફઆઈ યુઆઈ બરાબર। તો જોઈએ 7 × 4 = 28 તેવા 28, માઇનસ 28, 6 × 13 = 18 તેવા માઇનસ, 9 × 2 = 18 એ પણ તેવા છે દોસ્તો માઇનસ, 13 × 3 = 13 એ પણ તેવા દોસ્તો માઇનસ બરાબર। નેક્સ્ટ જોઈએ 5 × 3 = 5, 4 × 2 = 8 બરાબર। હવે એના પછી આપણે કરવાનું છે દોસ્તો સિગ્મા એફઆઈ, એફઆઈનો આપણે બધાનો શું કરવાનો છે સરવાળો। ચલો દોસ્તો અહીં ત્રણ સરવાળો કરશો એટલે તમને ત્રણ સંખ્યા મળે છે, જુઓ ફટાફટ 7 + 6 + 9 + 13 એફને આપણે ખાલી જગ્યા મૂકશું + 5 + 4 તો તમને અહીં દોસ્તો એનો ટોટલ કરશો એટલે જવાબ આવશે 44। હવે આપણે એફ ટાઈમ નથી મળ્યું એટલે આપણે એફની જગ્યાએ શું કરશું પ્લસ એફ, આ વસ્તુને ખાસ યાદ રાખવાની છે દોસ્તો અહીં તને બરાબર। કારણ કે જો અહીંયા એફની જગ્યાએ 5 આપેલા હોત તો આપણે અહીંયામાં શું કરત 5 + 8 = 48 તો 44ની જગ્યાએ કેટલા થઈ ગયા હોત 49 થઈ ગયા હોત, 6 આપેલા હોત તો 50 થઈ ગયા હોત, એનો મતલબ એફ એમાં શું થાય છે પ્લસ બરાબર। તો આ એક સિદ્ધમાં એફઆઈ જ્યારે તમે કરો છો ત્યારે ખાસ યાદ રાખવાનું છે, તમને બે છૂટતી આવૃત્તિનો ત્યારે પ્રશ્ન નથી, સપોઝ તમે કરતા હો તો તમારે ત્યારે F1 ને F2 કરી દેવાનું બરાબર, બાકી બધું છે ઓકે। હવે આગળ વધીએ સિદ્ધમાં એફઆઈ યુઆઈ, સિદ્ધમાં એફઆઈ યુઆઈ બરાબર, આ તો તમને આવડે જ છે દોસ્તો, શું કરશો આ બધાનો સરવાળો બરાબર, એ બધાનો સરવાળો કરશો એટલે તમારી સામે આવશે -77 કરી જુઓ ચલો ફટાફટ 8 × 8 = 8 તો 8 × 3 = 24 25 26 + 27 + 7 = 2 4 × 5 = 6 અને 7 બરાબર, 5 × 8 = 13 બહુ સરળ અને સિમ્પલ ગણતરી છે દોસ્તો। હવે તમારે શું કરવાનું છે, 77 માંથી કેટલા બાદ કરવાના છે 13, તો 7 માંથી 3 જાય તો કેટલા બચે 4 બચે, 7 માંથી 1 જાય તો કેટલા બચે 6 બચશે અને મોટા પદની શું લગાવવાની છે આપણે નિશાની બરાબર દોસ્તો। ચલો આગળ વધીએ સૂત્ર લગાડીએ, એચ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા
एच बराबर। हवे अहीं तने तमारे खास जोवानुं छे दोस्तो, आपणे मध्यक आपेलो छे 18, एटले आपणे मध्यकनी जगह एटला लखशुं 18 बराबर एच एटला छे आपणा 20 प्लस सिग्मा एफ आई यू आई एटला मळ्या माइनस 64 सिग्मा एफ आई एटला छे तो 44 प्लस एफ बराबर एने गुण्या 2 दोस्तों अहीं तने प्लस छे एटले आपणे 22 दू 44 उड़ाड़ी सकीशुं नहीं बराबर। अपने पहला तो जे एफ शोधवाना छे ने सूत्र करता बनाव पड़शे एटले एनी साथे जेटली पण संख्याओ छे ने पहला बधाने अलग करवी पड़शे बराबर। एटले डायरेक्ट आपणे नहीं तो 44 ने 2 साथे उड़ाड़ी सकीए के नहीं आपणे 44 ने 66 साथे उड़ाड़ी सकीए। तो कई रीते आगळ वधशुं तो सौथी पहला आपणे 20 ने आ बाजू लई जईए बराबर कोणी पासे 18 पासे लई जईए। तो चलो दोस्तों 20 ने 18 पासे लई आवशुं तो शुं थशे 18 ना 18 एम एम रहेशे 20 ने आपणे आ बाजू लई जईए तो प्लस छे तो तेवा थई जाय माइनस तो माइनस 20 बराबर सामे 3 बचे छे माइनस 64 एना छेदमां 44 प्लस एफ गुण्या 2 बराबर दोस्तों 20 मधी 18 जाए एटले बचशे 2 मोटा पदनी निशानी मोटा पदमां मोटू 3 छे 20 एटले माइनस बराबर माइनस 64 ગુણ્યા 2 છેદમાં 44 પ્લસ એફ તમે આમનો અહીંયા ઋણાકાર કરી દેશો તો પણ ચાલશે। હવે શું કરવાનું છે આપણે આમને શોધવાના છે તો આપણે આ બાજુ લઈ જઈએ બરાબર તો માઇનસ 2 ના માઇનસ 2 એમ રહેશે અહીં તણે ભાગાકારમાં છે બરાબરની આપણે આ બાજુ લઈ આવશું એટલે એ શું થશે ઋણાકારમાં થશે બરાબર છેદમાં છે તો અંશમાં આવશે તો આપણે લઈ લઈએ 44 પ્લસ એફ સામે આ બેનો ગુણાકાર કરી દઈએ તો 64 દૂર એટલા થશે દોસ્તો 128 નિશાની કઈ આવશે માઇનસ માઇનસ પ્લસ માઇનસ બરાબર। હવે શું કરવાનું છે દોસ્તો તમને બધાને આવડે છે વિસ્તરણની રીતે બરાબર માઇનસ 2 44 સાથે પણ ઋણશે માઇનસ 2 એફ સાથે પણ ઋણશે તો માઇનસ 2 ગુણ્યા 44 એટલે થશે માઇનસ 88 બરાબર માઇનસ 2 ગુણ્યા પ્લસ એફ એટલે થશે માઇનસ 2 એફ સામે માઇનસ 128 તો છે જ બરાબર માઇનસ 2 એફ એફને આપણે શોધવાના છે એટલા રાખીએ તો માઇનસ 128 એમના એમ રહીએ 88ને આપણે આ બાજુ લઈ જઈએ તો થશે પ્લસ 88 બરાબર બંનેની બાદબાકી કરો 8માંથી 8 જાય તો 0 12માંથી 8 જાય તો 4 મોટા પદની નિશાની માઇનસ 2 એફ હવે આપણે એફ શોધવાના છે તો એફ બરાબર માઇનસ 40ના 40 જ રાખીએ 2 ને આ બાજુ લઈ જઈએ તો અહીંયા ત્રણે 2 વચ્ચે કોનો સંબંધ છે દોસ્તો ઋણાકારનો સંબંધ છે આ બાજુ આવશે તો સેમાં આવી જશે ભાગાકારમાં બરાબર 20 દૂ 40 માઇનસ માઇનસ પ્લસ તો એફ આપણે મળી ગયા 20 આ રીતે દોસ્તો છૂટતી આવૃત્તિ છે એ આપણને શું કરવાની છે શોધવાની છે। ખાસ યાદ રાખજો ફરીથી રિવાઇઝ કરાવી જાઉં દોસ્તો પહેલાં તો શું કરવાનું છે આપણે વિચલનની રીત જોવી કરવી હોય તો એચ સમાન છે તે નહીં જોઈ લેવાનું ત્યારબાદ એક્સઆઈ શોધવાના યુઆઈ વિચલનની રીતની અંદર ડીઆઈ ધારેલ મધ્યકની રીતની અંદર બરાબર ગમે તે રીતે તમે શોધી શકો છો પણ આપણને ધ્યાનમાં શું રાખવાનું છે તો જે છૂટતી આવૃત્તિ છે એને આપણને એ ધારવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે અહીં ત્રણે જોવાની છે બરાબર। મેઇન પોઈન્ટ જે ધ્યાનમાં રાખવાનો છે એ એફની સામેની જે સંખ્યા છે એચઆઈ છે એને જ આપણે એ ધારવાનો છે બરાબર ઉપર બધા માઇનસ નીચે બધા પ્લસ પછી એ જ રીતે આપણે જેમ કરીએ છીએ એ જ રીતે આપણે ગણતરી કરતા જવાનું છે બરાબર। સૂત્રમાં કિંમત મૂકવાની એની અંદર આપણને ખાસ યાદ રાખવાનું દોસ્તો રકમની અંદર અહીંયા તમને કિંમત આપેલી જ હશે જો તમને એની રકમ આપેલી છે તે નીચેનું આવૃત્તિ વિસ્તરણ વસ્તીના બાળકોનું દૈનિક ઠીસા બધું દર્શાવે છે ઠીસા બધાનું મધ્યક રૂપિયા 18 છૂટતી આવૃત્તિ એફ શોધો એવી રીતે આપેલું છે બરાબર। તો અહીં તણે મધ્યક તમને 18 આપેલો છે એ તમારે રકમમાંથી જોઈ લેવાનું બરાબર કિંમત મૂકી અને તમારે શું કરવાનું છે તો અહીં તણે એફ પ્લસમાં છે એટલે તમે એને કોઈ પણ સાથે ઉડાડી શકશો નહીં બરાબર એને એટલા રાખવા માટે એની સાથે પહેલાં જે પણ છે એ બધાને તમારે બરાબરની બીજી બાજુ લઈ શોર્ટ આઉટ કરવાનો અને આ રીતે ગણતરી કરવાની છે। તો આ સાથે દોસ્તો આપણું 14.1 અને 14.2 બંને પૂર્ણ થાય છે। હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું 14.3 જેની અંદર આપણને દોસ્તો શોધવાનું છે મધ્યસ્થ બરાબર। તમે ધોરણ 9ની અંદર એ શીખી જ રહેલા છો પણ હવે આજે આપણે થોડુંક આગળ ડીપમાં જોશું
તો એના પછીના લેક્ચર્સમાં આપણે શરૂ કરશું મધ્યસ્થ.